বন্দে গুজরাট। Hello students, welcome to the class. In the last sessions, you read about a lesson, A Lovely Fair. Now we will learn some words. There will be some pictures on the screen and we will learn some words. What is there in the picture? Yes, a bazaar, a bazaar. યસ, આ પિક્ચર જુઓ, જોઈ શું યાદ આવે છે? યસ, એ ફેર, એ લવલી ફેર. એક્સલન્ટ સ્ટુડન્ટ, આપણે કેટલાક શબ્દો શીખ્યા. નાવ આપણે એક્ટિવિટી 4B કરીશું, યુનિટ નંબર 2, અમ્બ્રેલાસ આર કલરફુલ, પેજ નંબર 41. તમારી ટેક્સ્ટબુક ઓપન કરો. સરસ, હવે આપણે નીચે આપેલા કેટલાક શબ્દો વાંચવાના છે. હું જે પ્રમાણે શબ્દ વંચાવું એમ તમારે મારી સાથે વાંચવાના છે. અ બાઝાર, અ જાયન્ટ વ્હીલ, અ લવલી ફેર, a tea stall, women, a merry-go-round, a long bamboo, neighbors, an ice cream stall, a rope rider. આપણે આટલા શબ્દો વાંચતા શીખ્યા. એ જ પ્રમાણે હવે નીચેની વર્ડ પેર વાંચવાની છે. લેટ્સ રીડ ધ વર્ડ પેર્સ. વિદ્યાર્થી મિત્રો, આ વર્ડ પેર આપણે રિપીટ કરવાની છે. અ શોપ, શોપ્સ, અ ટોય, ટોયઝ, અ સ્ટોલ, stalls, a ball, balls, a book, books, a cat, cats, a dog, dogs, an apple, apples, an orange, oranges, a hand, hands, a kite, kites, a driver, drivers, a man, men.
A woman, women, a postman, postmen, a policeman, policemen, a child, children, a wife, wives, a knife, knives, a foot, feet, a tooth, teeth, a deer, deer, a mouse, mice, an ox, oxen. Students, we read some word pairs. આગળની ઇન્સ્ટ્રક્શન માટે તમારા પુસ્તકમાં જુઓ, આપણે સૂચના વાંચીએ. ઉપરની શબ્દ જોડની યાદીમાંથી પાઠમાં આવેલા શબ્દ તેની જોડ સાથે નીચેના કોષ્ટકમાં લખો. વિદ્યાર્થી મિત્રો, આપણે વર્ડ પેર્સ વાંચી. આ વર્ડ પેર્સને આગળ આપેલા લેસન લવલી ફેરના પેરેગ્રાફમાંથી શોધીને એની પેરને આપણે નીચેના કોષ્ટકમાં લખીશું. એક ઉદાહરણ નીચે આપેલું છે. ઉદાહરણ પ્રમાણે, અ વુમન, વિમેન, આપણે જોઈ લઈશું આ શબ્દો લેસનમાં આપેલા છે. યસ સ્ટુડન્ટ્સ, ટર્ન ધ પેજ નંબર 38. પેજ નંબર 38 પર લવલી ફેર લેસન આપેલો છે. આપણે એના પહેલા બે પેરેગ્રાફ રીડ કરીશું એન્ડ ધેન we will find out these word pairs. Open your page number 38. સાથે સાથે સ્ક્રીન પર પણ એ જ ટેક્સ્ટ આવશે અને આપણે ફર્સ્ટ અને સેકન્ડ પેરેગ્રાફ વાંચીએ છીએ. બક્ષીપુર ઇઝ અ સ્મોલ વિલેજ. ધેર ઇઝ અ ફેર ઇન ધ વિલેજ ટુડે. ઇટ ઇઝ ઓન ધ રિવર બેંક. Men, women, and children are in the fair. Look at the shopkeepers. Their shops are small. There are toy shops and fruit shops in the fair. There are tea stalls also. Rani and Rahim are at the fair. Rani is 5 years old. Rahim is studying in standard 5. Students, page number 38 ઉપર lovely fair ના બે paragraph આપણે read કર્યા. Now, you silently read both the paragraphs અને એમાં આપણે જે આગળના શબ્દો વાંચી ગયા word pair, એમાંથી કોઈ શબ્દ આવે છે એ આપણે શોધવાનો છે. ઉદાહરણમાં એક શબ્દ આપેલો જ છે, વિમેન અને અ વુમન. એમાંથી વિમેન શબ્દ આપણા પેરેગ્રાફમાં આવે જ છે. એવી જ રીતે તમારે બીજા શબ્દ શોધવાના છે. નાવ વોચ ધ પેરેગ્રાફ ઓન ધ સ્ક્રીન. ફર્સ્ટ પેરેગ્રાફ ઇઝ ધેર, રીડ ઇટ એન્ડ ફાઇન્ડ આઉટ ધ વર્ડ પેર્સ. Very good students. Let's see the first word.
મેન. બીજો કયો શબ્દ આવેલો છે? વિમેન. યસ. ઇઝ ધેર એની અધર વર્ડ? યસ, વેરી ગુડ. ચિલ્ડ્રન. હવે આ શબ્દોની પેરમાં આવતા શબ્દ આપણે બાજુમાં આપેલી વર્ડ પેરમાંથી શોધીશું. જેમ કે ઉદાહરણમાં વિમેન આપેલું છે, શોધી કાઢો. જોઈ, વિમેનની સામે અ વુમેન, એવી જ રીતે મેન આપેલો છે. ક્યાં છે શબ્દ પેરમાં? મેન. એની સામે કયો શબ્દ આપેલો છે? અ મેન. આ શબ્દની પેર આપણે લખવાની છે. અંડરલાઇન કરેલા શબ્દમાં અ મેન જોયો તો? યસ, અંડરલાઇન ઇટ. એની સામે કયો વર્ડ છે? મેન. આ વર્ડ પેર આપણે નીચેના કોષ્ટકમાં લખીશું. વિદ્યાર્થી મિત્રો, તમે પણ સાથે સાથે લખો. અ મેન. આ બાજુ લખવાનો છે મેન. વેરી ગુડ. બીજો શબ્દ કયો છે? વિમેન. જો જોય વર્ડ પેરમાં વિમેન. એની સામે કયો શબ્દ છે? અ વુમન. વિદ્યાર્થી મિત્રો, આ વર્ડ પેર ઉદાહરણમાં કોષ્ટકમાં લખેલી જ છે, એટલે આપણે નેક્સ્ટ વર્ડ જોઈશું. વિચ ઇઝ ધ નેક્સ્ટ વર્ડ? ચિલ્ડ્રન. આપણી વર્ડ પેરમાં એ શબ્દ મળે છે? જુઓ જોઈ, ચિલ્ડ્રન. આ વર્ડની સામે પેરમાં કયો શબ્દ છે? અ ચાઇલ્ડ. ચલો હવે આ વર્ડ પેર લખી લઈએ. અ ચાઇલ્ડ. એન્ડ ચિલ્ડ્રન. તમારે પણ સાથે સાથે શબ્દ તમારા કોષ્ટકમાં લખવાના જ છે. વેરી ગુડ. ફર્સ્ટ પેરેગ્રાફમાં આપણને આ ત્રણ શબ્દો મળ્યા. નાવ લેટ્સ રીડ ધ સેકન્ડ પેરેગ્રાફ. આઈ એમ ગિવિંગ યુ સમ ટાઈમ. રીડ ધ સેકન્ડ પેરેગ્રાફ એન્ડ ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ. પેજ નંબર 32. આ પેરેગ્રાફ તમારી બુકમાં પણ આવેલો છે. પેજ નંબર 38, સેકન્ડ પેરેગ્રાફ. વિદ્યાર્થી મિત્રો, શબ્દો મળી ગયા ને? ઘણું સહેલું છે, હે ને? લેટ સી વિચ આર ધીઝ વર્ડ્સ. ધ ફર્સ્ટ વર્ડ ઇઝ શોપ્સ. ધ સેકન્ડ વર્ડ ઇઝ ટોય. ટોય શોપ્સ કમ્પાઉન્ડ નાઉન સાથે આવેલું છે, પણ એમાં શબ્દ છે ટોય. ધ નેક્સ્ટ વર્ડ ઇઝ સ્ટોલ્સ. વેરી ગુડ. નાવ લેટ્સ ફાઇન્ડ આઉટ ધીઝ વર્ડ્સ ઇન ધ લિસ્ટ. આ જે શબ્દો મળ્યા આપણને, એ બાજુમાં આપેલી વર્ડ પેરમાં આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. ક્યાં શબ્દ આવેલો છે? શોપ્સ પહેલો જ શબ્દ છે. એની સામે પેરમાં કયો શબ્દ છે? અ શોપ. હવે આ વર્ડ પેરને આપણે આપણા કોષ્ટકમાં લખી લેશું. અ શોપ. શોપ્સ. બીજો શબ્દ કયો છે? ટોય. તો આ ટોય ક્યાં આવેલો છે? જુઓ જોઈ. યસ, લિસ્ટમાં પણ બીજા જ ક્રમે છે. અ ટોય. એની સામે પેરમાં કયો શબ્દ આવેલો છે? ટોયઝ. લેટ્સ રાઇટ ડાઉન ધીઝ વર્ડ્સ ઇન યોર બુક. આ શબ્દ પણ તમારા લિસ્ટમાં અંડરલાઇન કરવાનું ભૂલતા નહીં. અ ટોય. ટોયઝ. વેરી ગુડ. નેક્સ્ટ વર્ડ ઇઝ સ્ટોલ્સ. આ શબ્દ? યસ,
थर्ड नंबर पर स्टॉल्स वर्ड पेर में एनी सामेनो शब्द कयो छे अ स्टॉल वेरी गुड लेट्स नोट डाउन दीज वर्ड्स इन अवर बुक आ शब्द पण तमारी बुक में अंडरलाइन करवानु भूलता नहीं अ स्टॉल स्टॉल्स वेरी गुड स्टूडेंट्स बाकी वर्ड पेर तमारे जाते शोधवानी छे तमे शिक्षक की मदद लेजो लवली फेर ना बाकी ना पेरेग्राफ वाँचो એમાંથી વર્ડ પેર શોધી કાઢજો અને આ કોષ્ટકમાં નોંધી લેજો અને એનું પિક્ચર લઈ અમને વોટ્સએપ નંબર પર મોકલજો સ્ટુડન્ટ્સ વી હેવ ડન ધ એક્ટિવિટી 4B નાવ લેટ્સ ગો ફોર એક્ટિવિટી 4C પણ એ પહેલા આપણે 1 અને મેનીની એક એક્ટિવિટી કરીશું એ એક્ટિવિટી ક્લાસ પછી તમારે તમારા ક્લાસમાં પણ કરવાની છે તમારા શિક્ષક સાથે સો લેટ્સ Watch activity of one and many. Are you ready for activity 4C? Yes! Activity 4C aapne kariye, any pehla, we learn about one and many. Bolo mari sathe, one. વન ઉપર કેટલા બોલ દેખાય છે તમને કોઈ એક આન્સર આપશે યસ અહીંયા પિક્ચરમાં કેટલા બોલ દેખાય છે હાઉ મેની બોલ્સ આર ધેર વન બોલ વેરી ગુડ એન્ડ હિયર થ્રી બોલ્સ વેરી ગુડ નાવ લેટ મી આસ્ક યુ અ ક્વેશ્ચન હાઉ મેની પેન્સિલ્સ ડુ યુ હેવ પ્લીઝ સ્ટેન્ડ અપ ઊભા થઈ જાઓ Do you have pencil? Yes, give it to me. Yes, what is your name, beta? Aarti. Aarti has one pencil. Please sit down. A pencil apne kya mukishu? Ahiya, kya ahiya? One mark. Very good. Now, listen to me very carefully. Bisho prashna puchho? Yes, sir. Okay, is there anyone? Who has two pencils? Oh, please stand up. What is your name, beta? Sunam sir. Rehan. Rehan has not two but three pencils. How many pencils? Three pencils. Now, apne aap pencils se kya mukishu? One ma, ke two wala box ma. Many wala box ma mukishu. Pencil ketli che? Strong. Very good. The second question, do you have an eraser? Yes, Sadhna, please stand up. Do you have eraser? Yes. How many erasers do you have? One. Yes, please give it to me. Please sit down. Sadhna has one eraser. Sadhna paase kitna eraser che? One. Apne a eraser kya mukishu? One. Very good. In box 1. Now, is there anyone who has more than one eraser? Ek karta vadhare eraser hoy eva che koi? Yes, beta. How many erasers do you have? Two. Very good. Please come here. What is your name, beta? Sumaya. Sumaya has two erasers. Now, આ ઇરેઝર આપણે બોક્સ 1 માં મૂકીશું કે મેની વાળા બોક્સ માં મૂકીશું મેની વાળા બોક્સ માં કેમ મેની વાળા બોક્સ માં મૂકીશું કોઈ કહે છે યસ સાધના એક કરતા વધારે છે અને આપણે મેની કહીએ છીએ વેરી ગુડ સો અહીંયા આપણે બે ઇરેઝર મૂક્યા રાઈટ નાવ ડઝ એનીવન હેવ હિયર અ પેન Okay, Bahi, how many pens do you have? One. Very good. Class, Bahi has one pen.
મૂકીશું? વન વાળા બોક્સમાં કે મેની વાળા બોક્સમાં? વન. વેરી ગુડ. નાવ ડુ યુ હેવ મોર ધેન વન પેન? યસ પ્લીઝ. મિતેશ, મિતેશ હેઝ ટુ પેન્સ. હાઉ મેની પેન્સ ડઝ મિતેશ હેવ? ટુ પેન્સ. મિતેશ પ્લીઝ સ્ટેન્ડ અપ. આપણે આ બે પેન ક્યાં મૂકીશું? મૂકી દો છે. એક્સલન્ટ સ્ટુડન્ટ. આપણે કેટલીક વસ્તુઓ વન વાળા બોક્સમાં મૂકી અને કેટલીક મેની વાળા બોક્સમાં. હવે આપણે એક્ટિવિટી 4 બી માં કેટલાક શબ્દો બોલી ગયા એ પ્રમાણે જ અહીંયા કેટલાક શબ્દો બોલીશું. ઓકે, ગુડ. A pencil. A pencil. Three pencils. Three pencils. 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 Three pencils. Three pencils. Excellent. A pen. A pen. A pen. A pen. Two pens. હવે તમારામાંથી કેટલાક સ્ટુડન્ટ અહીંયા આવશે એન્ડ હી ઓર શી વિલ મેક સેન્ટેન્સીસ. હુ વિલ કમ ધ ફર્સ્ટ? યસ સાધના, પ્લીઝ કમ હિયર. This is a pen. Very good, Sadhna. These are pens. Very good, Sadhna. Please sit down. એક્ટિવિટી 1 એન્ડ મેની કરી, મજા આવી? એમાં આપણે કેટલાક શબ્દો પણ શીખ્યા. અ પેન્સિલ, પેન્સિલ્સ, અને એના પરથી વાક્યો બનાવતા પણ શીખ્યા. This is a pencil. These are pencils. હવે એવી જ આપણે એક એક્ટિવિટી કરવાની છે, એક્ટિવિટી 4C. ટર્ન ટુ પેજ નંબર 42. ચલો આપણે ઇન્સ્ટ્રક્શન રીડ કરીએ. એક્ટિવિટી 4C. તમારા શિક્ષકની મદદથી વન મેની પ્રવૃત્તિ કરો. તે પછી નીચેના વાક્યો ધ્યાનથી વાંચો. આપેલ ખાનામાં ઉદાહરણ પ્રમાણે ચિત્ર દોરો. વિદ્યાર્થી મિત્રો, નીચે કેટલાક ખાના આપ્યા છે ઉદાહરણમાં જોયા પ્રમાણે. એક ફ્લાવર છે અને બીજી બાજુ 3 ફ્લાવર છે. જ્યાં એક ફ્લાવર છે ત્યાં આપણે વાક્ય બનાવ્યું છે ધીસ ઇઝ અ ફ્લાવર. જ્યાં એક કરતા વધારે ફ્લાવર છે 1, 2, 3 એટલે કે મેની ફ્લાવર્સ છે, ત્યાં ધીઝ આર ફ્લાવર્સ. એ પ્રમાણે જ આપણે બાકીના બોક્સમાં સેન્ટેન્સીસ બનાવવાના છે અને એ સેન્ટેન્સીસ પ્રમાણે પાછળથી આપણે એમાં ચિત્ર પણ દોરવાના છે. સ્ટુડન્ટ્સ, લેટ સી ધ ફર્સ્ટ સેન્ટેન્સ. ઇટ ઇઝ અ ફ્રોગ. અ ફ્રોગ એટલે કે વન ફ્રોગ. તમને તો ખ્યાલ જ હશે અહીંયા આપણે એક ફ્રોગ દોરવાનો છે. અત્યારે તમારે ફ્રોગ નથી દોરવાનો, આપણી પાસે કેટલાક સેમ્પલ ચિત્રો છે તેના આધારે આપણે સેન્ટેન્સીસ લખીશું. ક્લાસ પૂરો થયા પછી તમે શિક્ષકની મદદથી ચિત્રો દોરી શકો છો. સ્ટુડન્ટ્સ, ઉદાહરણ પ્રમાણે અહીંયા વન ફ્રોગ, એક ફ્રોગ આપેલો છે એટલે સેન્ટેન્સ કેવું બન્યું છે? ઇટ ઇઝ અ ફ્રોગ. ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે બીજા બોક્સમાં 3 ફ્લાવર છે. સો સેન્ટેન્સ છે ધીઝ આર ફ્લાવર્સ. આ બાજુ બોક્સમાં કેટલા ફ્રોગ્સ છે? 2 ફ્રોગ્સ. 2 ફ્રોગ્સ. મેની ફ્રોગ્સ. તો આપણું સેન્ટેન્સ બનશે
These are frogs. तो पहला सेंटेंस लखी लीए चित्रो तमे पची थी दोरी शको छो. These are frogs. Let's see the next sentence. These are nine kites. Nine એટલે many kites. એની સામેની બાજુએ કેટલી kites છે? One kite. તો આપણી પાસે one kite છે તો sentence કેવું બનશે? This is a kite. વિદ્યાર્થી મિત્રો લખી લો તમારા બોક્સમાં. This is a kite. Now let's see the next sentence. Sentence read kariye. This is a chocolate. To ahiya apne ketli chocolate dori padse? One chocolate. Very good. Bajuna box ma ketli chocolate doreli che? One and two. Udaharan pramane apne ahiya kyu sentence banavishu? These are chocolates. These are chocolates. Let's see the next sentence. જ્યારે one હોય તો આપણે this નો ઉપયોગ કરીએ છીએ અને જ્યારે વસ્તુઓ many હોય એક કરતા વધારે હોય ત્યારે these. અહીંયા સેન્ટેન્સ કેવું લખેલું છે? ધીઝ આર નાઇવ્સ. ધીઝ આર નાઇવ્સ. તો એક કરતા વધારે નાઇવ્સ દોરેલા છે. વેરી ગુડ. તો બાજુના બોક્સમાં આપણે શું લખવું પડશે? વન નાઇફ. તો સેન્ટેન્સ બનશે ધીસ ઇઝ એ નાઇફ. This is a knife. K-N-I-F-E. Let's see the next sentence. These are mice. Many mice. Bajuna box ma. This is a mouse. This is a mouse. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે. વન માટે ધીસ શબ્દ વાપરીએ છીએ અને વન કરતા વધારે એટલે કે મેની હોય ત્યારે ધીસ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. એપિસોડ પૂરો થયા પછી તમે બાકીના ખાનામાં બાકી રહેલા ચિત્રો તમે જાતે દોરી શકો છો. સ્ટુડન્ટ્સ, વી હેવ ડન એક્ટિવિટી 4B એન્ડ 4C. આઈ હોપ યુ હેવ લાઈક ધ એક્ટિવિટીઝ. બટ રિમેમ્બર, તમારે પિક્ચર્સ દોરવાના છે. પિક્ચર્સ દોરો એન્ડ કીપ લર્નિંગ ઇંગ્લિશ. બાય બાય.